जय हिंद मित्रों, वेलकम टू लक्ष्यवेद लर्निंग। अमारी साहित्यकारोनी सीरीज में आज अन्य एक साहित्यकार अशोक चावड़ा ना जीवन अने तेमना साहित्य सर्जन विषय जाणीशुं, जे तमने आवनारी तमाम स्पर्धात्मक परीक्षा में खूब ज उपयोगी साबित थशे, जेथी आप अमारा आ वीडियोना अंत सुधी जोड़ायेला रहेशो। तो चालो शुरुआत करिए आजना आ साहित्यकार विषे। अशोक पीतांबर चावड़ा के जो बेदिल ना उपनाम थी जानिता हता। अशोक चावड़ा नो जन्म मनडासर जिल्लो सुरेन्द्रनगर खाते थयो हतो। अशोक चावड़ाए करेला प्रदान नी अंदर तेमने गजल अनुवाद काव्य संग्रह अने विवेचन क्षेत्र तेमने बहुमूल्य प्रदान करेलू छे। हाल तेवो गुजरात आयुर्वेदिक यूनिवर्सिटी में मददनीश रजिस्ट्रार तरीके कार्यरत छे। अशोक चावड़ाए लखेला गजल संग्रहो जोईए तो तेमने गजल संग्रहोनी अंदर पगला तड़ावमां, पगरव तड़ावमां, पीटियो अस्को, गजलिस्तान, आ गजलिस्तान ए तेमनो उर्दू गजलनो अनुवाद छे। तो तेमने कया कया गजल संग्रहो लखेला छे तो पगला तड़ावमां, पगरव तड़ावमां, पीटियो अस्को, गजलिस्तान, आ गजलिस्तान तेमनो उर्दू गजलनो अनुवाद छे। तेमने लखेला काव्य संग्रहनी अंदर डाळखीथी साव छूटता काव्य संग्रह तेमने लखेलो छे। अशोक चावड़ा द्वारा करेला अनुवादो जोईए तो तेमने अनुवादोनी अंदर दूर सुदूर अंतरिक्षमां, पाचन तंत्रना रोगो, धाराशास्त्री डॉक्टर आंबेडकर, सरल आयुर्वेदिक उपचार जेवा अनुवादो तेमने करेला छे। तो अशोक चावड़ाए कया कया अनुवादो करेला छे तो दूर सुदूर अंतरिक्षमां, पाचन तंत्रना रोगो, धाराशास्त्री डॉक्टर आंबेडकर अने सरल आयुर्वेदिक उपचार जेवा तेमने अनुवादो करेला छे। अशोक चावड़ाए करेला संशोधन ग्रंथो जोईए तो तेमने संशोधन नी अंदर गुजराती दलित कवितानो उद्भव अने विकास नी अंदर तेमने संशोधन करेलो छे। अशोक चावड़ाना विवेचन ग्रंथ नी अंदर तेमने शब्दोदय नामनो विवेचन ग्रंथ लख्यो छे। तो अशोक चावड़ाए कयो विवेचन ग्रंथ लखेलो छे तो शब्दोदय नामनो तेमनो विवेचन ग्रंथ छे। तो मित्रो अशोक चावड़ानुं पूरुं नाम शुं छे? अशोक पीतांबर चावड़ा। तेमनुं तखल्लुस अथवा उपनाम शुं छे? तो अशोक चावड़ानुं उपनाम बेदिल उपनामथी तेओ जाणीता हता। अशोक चावड़ानो जन्म क्यां थयो हतो? तो मनडासर जे सुरेन्द्रनगर जिल्लामां आवेलो छे। તેઓ વર્તમાનની અંદર કયા પદ પર કાર્યરત છે? તો તેઓ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીની અંદર મદદનીશ રજિસ્ટ્રાર તરીકે કાર્યરત છે। તેમના ગઝલ સંગ્રહની અંદર પગલા તળાવમાં, પગરવ તળાવમાં, પીટીઓ અશ્કો અને ગઝલિસ્તાન, આ ગઝલિસ્તાન તે ઉર્દૂ ગઝલનો અનુવાદ છે। તેમના કાવ્ય સંગ્રહ ડાળખીથી સાવ છૂટતા નામનો તેમણે કાવ્ય સંગ્રહ લખેલો છે। ત્યારબાદ તેમણે કરેલા અનુવાદોની અંદર દૂર સુદૂર અંતરિક્ષમાં, પાચન તંત્રના રોગો, ધારાશાસ્ત્રી ડોક્ટર આંબેડકર અને સરળ આયુર્વેદિક ઉપચાર જેવા અનુવાદો કરેલા છે। તેમણે સંશોધનની અંદર ગુજરાતી દલિત કવિતાનો ઉદ્ભવ અને વિકાસ જેવા સંશોધન તેમનો ગ્રંથ છે અને તેમના વિવેચન ગ્રંથની અંદર તેમણે શબ્દોદય નામનો વિવેચન ગ્રંથ લખેલો છે। તેમણે કરેલા સંપાદનની અંદર તેમણે જાગને જાદવા અને પોતપોતાની તરસનું તેમણે સંપાદન કરેલું છે। અશોક ચાવડાને મળેલા પુરસ્કારો જોઈએ તો તેમને યુવા ગૌરવ પુરસ્કાર 2012 ની અંદર, દાસી જીવન એવોર્ડ 2013-14 ની અંદર, સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર 2013 ની અંદર મળ્યો હતો। તો અશોક ચાવડાને કયા કયા પુરસ્કારો મળેલા છે? યુવા ગૌરવ પુરસ્કાર 2012, દાસી જીવન એવોર્ડ 2013-14 અને સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર 2013-13 તેમને પુરસ્કારો મળેલા છે। મિત્રો અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, એ લિંક પર જઈ તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો। અમારી ટેલિગ્રામ ચેનલની અંદર તમને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની અપડેટ અને તેને લગતા મટીરિયલ મળી રહેશે અને અમારા કરંટ અફેરને તમને પીડીએફ પણ અમારી ટેલિગ્રામ ચેનલની અંદર મળી રહેશે। અશોક ચાવડાના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જોઈએ।
साहित्यकार अशोक ચાવડાનું વતન જણાવો. તો મિત્રો અશોક ચાવડાનું વતન કયું છે? મંડાસર, જે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. સાહિત્યકાર અશોક ચાવડાનું ઉપનામ એટલે કે તખલ્લુસ જણાવો. તો અશોક ચાવડાનું ઉપનામ કયું છે? બેદિલ ઉપનામથી તેઓ જાણીતા હતા. સાહિત્યકાર અશોક ચાવડાની રચના જણાવો. તો પગલા તળાવમાં, પગલા તળાવમાં કોની રચના છે? તો અશોક ચાવડાની. તો આ હતા આપણા ગુજરાતી સાહિત્યના મહાન સાહિત્યકાર અશોક પીતાંબર ચાવડા. જો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. જય હિન્દ.